લીંબુની જેમ હવે લાલ લાલચટાક ટમેટાના ભાવે તેજીની વણથંભી આગે કૂચ આધી હોય તે રીતે બજારમાં પ્રતિ એક કિલોના ભાવ રૂપિયા સિત્તેરથી વધીને પણ ઊંચી સપાટીએ અથડાઈ જતા કારમી મોંઘવારી વચ્ચે રસોડાની રાણીમાં દેકારો મચી જવા પામ્યો છે માર્કેટિંગ મથકમાં હાલ પરપ્રાંતની ટમેટાની આવકો ખૂબ જ ઘટી ગઈ છે ત્યારે જથ્થાબંધ બજારમાં ટમેટાના ભાવ પ્રતિ કિલોએ સિત્તેર રૂપિયાએ પહોંચી ગયા છે ત્યારે નફાખોરી વચ્ચે છૂટક બજારમાં ટમેટા સો રૂપિયે વેચાવાનું શરૂ થયું છે ટોચના વેપારીઓ અને જાણકારોના મતે હજુ એક મહિના સુધી જ્યાં સુધી નવી પરપ્રાંત તેમજ સ્થાનિક સ્તરે વધુ આવકો શરૂ નહીં થાય ત્યાં સુધી આવી જ પરિસ્થિતિ રહેશે તેવી ધારણા છે ટમેટામાં અત્યારે દિવસે દિવસે પાંચ રૂપિયા દસ રૂપિયા જેવી આવક હોય એના ઉપર આધાર હોય આવક ઉપર આધાર હોય અત્યારે ટમેટા સિત્તેરથી એંસી રૂપિયા ભાવ છે અને પંદર દિવસ પહેલાં ટમેટા ત્રીસથી ચાલીસ રૂપિયા ભાવ હતા પહેલાં ત્રીસથી ચાલીસ રૂપિયા ભાવ હતો અત્યારે સિત્તેરથી એંસી રૂપિયા ભાવ છે અત્યારે ત્યાં કારણે ખેડા જિલ્લામાં વાવેતર બરી ગયું છે એના હિસાબે ટમેટાના વાવ વધારે છે જે આ તડકો પડે છે બેતાલીસ 45 ડિગ્રી એ તાપમાનમાં અત્યારે ટમેટું રહેતું નથી ટમેટાનું બગાડ વધારે થઈ ગયો એના છોડવા સુકાઈ ગયા છે એના હિસાબે અત્યારે ટમેટાનો વાવ વધારે છે પહેલાં પહેલાં ટમેટા આ જ્યારે સસ્તા હતા ત્યારે ખેડૂ છે ને સળેલાને એવા ફેંકી દેતા અને અત્યારે ખેડૂ એવું કરે છે કે પચીસ કિલોના કેરેટમાં અત્યારે પાંચ કિલો ટમેટા સારા નીકળે છે પચીસથી ત્રીસ ટકા ટમેટા ફેંકવાના નીકળે છે કે સડેલા ભેગા અત્યારે ભાવના હિસાબે ખડેલા સડેલા ટમેટા હોતે ખેડૂ ભેગા કરી નાખે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સાલ બન્યું એવું છે કે બેંગ્લોરમાં વરસાદ પડતા ત્યાં ટમેટાની વાવેતરને લઈને પ્રશ્નો સર્જાયા છે તો બીજી તરફ આ સમયે બેંગ્લોરથી જે ટમેટા આવતા હોય છે તે હાલ નથી આવી રહ્યા આ પ્રકારની સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર અને લોકલ ગુજરાત એટલે કે મહીસાગર અને તારાપુર ક્ષેત્રમાંથી આવતા ટમેટાની આવકોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે એટલે જ છેલ્લા ત્રણેક દિવસથી ટમેટાની જથ્થાબંધ માર્કેટમાં સડસડાટ ભાવ વધારો થવા લાગતા હાલ પ્રતિ કિલોમાં સિત્તેર કે તેથી પણ ઊંચા ભાવ બોલાવા લાગ્યા છે છૂટક સ્તરે સારી ક્વોલિટીના ટમેટા કિલો સિત્તેરના ભાવે વેચાઈ રહ્યા છે